દિવસ મનાવવામાં આવી રહ્યો છે. એવું જ એક સુંદર કાર્યક્રમ આજે આપણા જોશીપુરામાં થવા જઈ રહ્યો છે. એક વર્ષથી દસ વર્ષ સુધીની જેટલી પણ દીકરીઓ હોય નાની નાની, એ દીકરીઓને જ્યારે પાંચ મિનિટ માટે આગળ લાવી દેવું. એક થી દસ વર્ષ સુધી કોઈ પણ દીકરી હોય, હા, મારે એની પૂજા આગળ લેવી છે. પાંચ હે મારા પરમાત્મા, આજ તમે મારા હૃદયમાં એવો ભાવ ભરી દેજો, એવી ભક્તિ ભરી દેજો, એવી કરુણા ભરી દેજો કે જેથી કરીને આજ મારા હે ઈશ્વર, હે કરુણાના સાગર, હે કૃપા સિંધુ, તારી આંખોમાં પ્રેમ તો હોય પણ હાડ માસ પ્રત્યે નહીં, તારો પ્રેમ નિર્મળ ને કોમળ ને પવજો અથવા સ્વિચ ઓફ કરી દેજો. પૂજા જ્યારે શરૂ થાય ને તો મને સ્તુતિઓ બહુ કરી, અનુષ્ઠાનો બહુ કર્યા, પણ આજની આ આરાધના ખર સમપ્રભા આરોગ્ય શક્તિ જાગ્રહે જાગ્રહે, ઓમ મમ આરોગ્ય શક્તિ વર્ધય વર્ધય. મને દીકરો મળ્યો, આવી મને દીકરી મળી, જેમ ભગવાનની પૂજા થાય એમ આજ મારો વાલો દીકરો, મારી વાલી દીકરી મારી પૂજા કરી રહ્યા, ખુશ માની લે અને પોતાના સંતાનો માટે સારી વ્યવસ્થા કરી દે છે. બાપ પોતે પોતાની ઈચ્છાઓને શોખને તિલાંજલિ આપી દે છે. આપને ઓળખો બહુ ભલે કઠોર લાગતું હોય પણ અંદર તો નરમ ને નાજુક. ખૂબ સરસ, ફરી એક વખત બતાવું તમને. જન્માંતર કૃતાની ચ જે માતા પિતાને પ્રણામ કરે છે ને એની આયુ વિદ્યા યશ અને બળ વધે છે. મુન્નાભાઈને ખૂબ વિનંતી કરીશ કે આ અદભુત દ્રશ્યને પોતાના કેમેરામાં કેદ કરી અને ખૂબ પ્રચાર કરજો દરેક ધર્મના માટે. મારા બાપના હૃદયમાં કેવો પ્રેમ છે, આજે દીકરો જોઈ રહ્યો છે, દીકરી જોઈ રહ્યો છે, માં કોને કહેવાય, બાપ કોને કહેવાય.